કેમ છો વિદ્યાર્થી મિત્રો એ અભ્યાસ સુધી લર્નિંગ એપમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો આજથી આપણે એક નવા ચેપ્ટરની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ જેનું નામ છે ભાગીદારી પેઢીની આકારણી જેને અંગ્રેજીમાં કહેવામાં આવે છે એસેસમેન્ટ ઓફ પાર્ટનરશીપ ફોર્મ બરાબર તો ચેપ્ટરમાંથી શું પૂછાશે તમને તો કે તમને ખ્યાલ છે એ મુજબ એક તો લોંગ દાખલો પૂછાશે અને શોર્ટ દાખલો પણ પૂછાશે બરાબર જેના કોન્સેપ્ટ આપણે ધીમે ધીમે ક્લિયર કરીશું પણ અત્યારે દાખલા પર કૂદકો નથી મારવાનો પહેલા સમજીએ કે ચેપ્ટરનું જે નામ છે ભાગીદારી પેઢીની આકાર એ શું કહેવા માંગે છે બરાબર ચલો તો શબ્દોને છૂટા પાડી અને સમજતા જઈએ પહેલા તો સમજો કે ભાગીદારી પેઢી એટલે શું એઝ અ એકાઉન્ટના સ્ટુડન્ટ તરીકે આટલો તો આપણને ખ્યાલ હોવો જોઈએ પહેલા આકાણીની પછી વાત કરીએ બરાબર એસેસમેન્ટ તમારે કરવાનું છે તમારી પેઢી હોય બરાબર એમાં જેટલા પણ ભાગીદારો કાર્યરત હોય તો કે એમને કેટલો પગાર ચૂકવવો એમને કેટલું મહેનતાણું ચૂકવવું એની આપણે વાત કરીશું જ બરાબર પરંતુ અહીંયા પહેલા સમજો કે ભાગીદારી પેઢી એટલે શું ચાલો કોને નથી આવડતું વિચારો જો ખાલી એટલું વિચારો કે કોને ખબર નથી કે ભાગીદારી કોને કહેવાય

ભાગીદારી કાયદા ઓગણીસો બત્રીસ મુજબ તો કે ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે સાંભળજો ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જેઓ બધા દ્વારા અથવા બધા વતી કોઈ એક બરાબર અહીંયા લખું છું બધા દ્વારા અથવા તો બધા વતી કોઈ એક ફરીથી બોલું છું ભારતીય ભાગીદારી કાયદા ઓગણીસો બત્રીસ મુજબ ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જેઓ બધા દ્વારા અથવા બધા વતી તેમનામાંની કોઈ એક વ્યક્તિ દ્વારા ચલાવાતા ધંધાનો નફો વહેંચી લેવા સંમત થયા હોય તો એને આપણે ઓળખાવી શકીએ ભાગીદારી તરીકે બરાબર ફક્ત કોની વ્યાખ્યા બોલી હું ભાગીદારી કોને કહેવાય કાતો એ ધંધો બધા દ્વારા ચાલતો હોવો જોઈએ અથવા જેટલી વ્યક્તિઓ વ્યક્તિઓ છે એ એ પૈકીની કોઈ એક વ્યક્તિ દ્વારા ધંધો ચાલતો હોય અને એ ધંધાનો નફો પોતાની વચ્ચે વહેંચવા સંમત થયા હોય તો એને આપણે ભાગીદારી તરીકે ઓળખાવી શકીએ આવું આપણે ધોરણ અગિયારમાં માં શીખેલા ભલે તમને યાદ નહીં હોય બરાબર ચાલો હવે આખો શબ્દ ભાગીદારી શીખી લીધો હવે શીખીએ કે ભાગીદારી પેઢી કોને કહેવાય ભાગીદારી ભાગીદારી પેઢી કેવાય ફરીથી રિપીટ કરું છું ભાગીદારીમાં જોડાયેલા વ્યક્તિઓ દ્વારા સંયુક્ત રીતે ચલાવતા ધંધાને ભાગીદારી પેઢી તરીકે ઓળખવામાં આવે છે ક્લિયર ભાગીદારી કોને કહેવાય અને ભાગીદારી પેઢી કોને કહેવાય હવે એની વાત કરી કે ભાગીદારી પેઢીની આકારણી આપણે આ ચેપ્ટરમાં કરવાની છે તો મતલબ શું શું આ ચેપ્ટર તમારો જે ધંધો છે બરાબર તો કે તમારો જે ધંધો તમે પેઢી દ્વારા ચલાવો છો એ પેઢીની તમારે પહેલા તો કરપાત્ર આવક શોધવાની આવે એ આવક શોધ્યા બાદ હવે માની લો આપણને આવક થાય છે બરાબર સારો એવો ધંધો આપણો થતો હોય તો સરકાર આપણી પાસે ટેક્સ માંગે કે નહીં સરકારની તિજોરી ખાલી હોય તો ટેક્સ માંગે જ ને અને આપણે સામે ભરવો પણ પડે તો અહીંયા પ્રશ્ન છે કે તમારા ધંધાની જે તે આવક થાય છે તો એના પર તમારે કેટલા ટકા ટેક્સ ભરવાનું થાય એ બધી વસ્તુની કેલ્ક્યુલેશન આપણે આ ચેપ્ટરમાં શીખવાની છે બરાબર આટલું બધાને ક્લિયર થઈ ગયું ભાગીદારી પેઢી ચાલો આગળ વધીએ ચાલો તો અહીંયા લખીશું આપણે ભાગીદારી પેઢી હવે ભાગીદારી પેઢી પણ આપણે શીખી ગયા છે કે બે પ્રકારની હોય હોય બરાબર તો ધ્યાન આપી દો આપણી જસાણા જ ભાગીદારી પેઢી બે પ્રકારની હોય કઈ કઈ એક તો અમર્યાદિત જવાબદારી વાળી ભાગીદારી પેઢી અને નંબર મર્યાદિત ભાગીદારી પેઢી આવ્યું યાદ હવે કઈ ભાગીદારી પેઢી બે પ્રકારની હોય અમર્યાદિત જવાબદારી વાળી ભાગીદારી પેઢી અને મર્યાદિત જવાબદારી વાળી ભાગીદારી પેઢી તો અહીંયા પ્રશ્ન બંનેનો મતલબ શું થાય તો કે અમર્યાદિત જવાબદારી ભાગીદારી પેઢી એટલે એવી ભાગીદારી પેઢી માની લો કે આખી પેઢી છે બરાબર અને પેઢીનું દેવું થઈ જાય તો આમાં જેટલા ભાગીદારો જોડાયેલા છે એ ભાગીદારોએ પોતાની અંગત મિલકતો વેચીને પણ આ દેવું ચૂકતે કરવું પડે બરાબર જે તો ખોટું છે તમે જ કોઈ ધંધામાં જોડાયેલા હોય બરાબર અને એ પેઢી જે છે એનું દેવું થઈ જાય તો તમે તમારી અંગત મિલકતો વેચવાની આવે તો તમારો જીવ ચાલે બરાબર નહીં ચાલે બરાબર એક્ઝામ્પલ તમને આપું કે માની લો કે કોઈ પાંચ ભાગીદારો છે એ પાંચ ભાગીદારોમાંથી એક ભાગીદાર ભૂલ કરે અને જો તમારા ધંધામાં ખોટ ખોટ જાય તો પણ એ એ છે બધા ભાગીદારોએ સહન કરવી પડે બધા ભાગીદારોએ ભોગવવી પડે બરાબર એક વાર્તા દ્વારા તમને ગમે એવી વાર્તા દ્વારા સમજાવો માની લો કે પાંચ મિત્રો હતા અને એ પાંચ મિત્રોને તમે ઓળખો પણ છો બરાબર નામ આપું જોજો એક તો જેઠાલાલ ઓળખો છો કે નહીં બધા જ ઓળખે તો કે જેઠાલાલ ત્યાર પછી એમના પરમ મિત્ર કોણ તો કે તારક મહેતા ભીડે પોપટલાલ અને ડૉક્ટર હાથીને લઈ લઈએ ચાલો ડૉક્ટર હાથી જોજો મજા આવશે હમણાં તો કે આ છે જેઠાલાલ એમના પરમ મિત્ર તારક મહેતા ભીડે પોપટલાલ અને ડૉક્ટર હાથી આ પાંચ મિત્રો હતા હવે શું થયું તો કે એ લોકો પાર્ટી કરવા નીકળે છે બરાબર એ ભાગ તમે જોયો પણ હશે તો કે આ પાંચે પાંચ મિત્રો પાર્ટી કરવા જાય છે અને રસ્તામાં પોલીસ એમને પકડે છે રાત્રિનો મોડો સમય હોય પોલીસ પકડે છે તો જેઠાલાલ શું કરે રિશ્વત આપે છે ભૂલ કોની સમજો પાંચે પાંચ મિત્રો ગયા પાર્ટી કરવા અને પોલીસવાળા પકડે છે અને પૈસા માંગ્યા હશે બરાબર અથવા તો ડોક્યુમેન્ટ માંગ્યા હશે તો જેઠાલાલ શું કરે છે તો કે રિસવત આપે છે ભૂલ કોની જેઠાલાલની બધાએ એવું નથી વિચાર્યું કે આપણે રિસ્વત આપી દઈએ વિચાર્યું કોણે તો કે જેઠાલાલે વિચાર્યું બરાબર તો જેઠાલાલની એક ભૂલના કારણે પોલીસને ગુસ્સો આવ્યો કે રિશ્વતનું નામ કેમ લીધું ચાલો પાંચે પાંચ બેસી જાઓ ગાડીમાં બરાબર તો ભૂલ કોની એકલા જેથાલાલને અને બધાને ક્યાં બેસાડી દીધા તો કે પોલીસની ગાડીમાં જે તો ખોટું છે બરાબર પણ શું કહેશે પાંચે પાંચ મિત્રો સાથે નીકળ્યા હતા ભોગવો બરાબર સેમ આવું અમર્યાદિત ભાગીદારીવાળી પેઢીમાં થતું હતું કે કોઈ એક ભૂલ કરે તો એકની ભૂલના કારણે બધા જ ભાગીદારોએ આ વસ્તુ ભોગવવી પડતી હતી બરાબર એટલા માટે ત્યાર પછી કઈ ભાગીદારી પેઢીનો ખ્યાલ અસ્તિત્વમાં આવ્યો તો કે મર્યાદિત મર્યાદિત જવાબદારીવાળી ભાગીદારી પેઢી હવે એમાં તમને અત્યારે ખબર પડી જશે તો કે જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે લિમિટેડ લાયાબિલિટી પાર્ટનરશીપ એક્ટ યાદ રાખજો અંગ્રેજીમાં નામ શું છે તો કે લિમિટેડ લાયાબિલિટી પાર્ટનરશીપ એક્ટ એનો મતલબ શું થાય તો કે પેઢીનું જ્યારે વિસર્જન કરવામાં આવ્યા અથવા તો પેઢી જ્યારે નાદાર જાહેર થાય ત્યારે તો કે જેટલા ભાગીદારો છે તો એ ભાગીદારોએ જે રકમનું રોકાણ કર્યું હોય રોકાણ મતલબ કે જે રકમ મૂડી તરીકે લાવ્યા હોય એટલું જ એમણે નુકસાન સહન કરવાનું એનાથી વધારે સહન કરવાનું નહીં લિમિટેડ મતલબ કે ત્યાં તમારી મર્યાદા આવી જાય કે નુકસાન થાય છે તો પણ તમારે આટલા જ રૂપિયા ભોગવવાના આનાથી વધારે નહીં તો એ તો બધાને મંજૂર હોય બરાબર ત્યાં બધા રોકાણ પોતાનું કરે એટલા માટે આ જે ખ્યાલ છે એ વધારે ચાલ્યો ખ્યાલ આવે છે અમર્યાદિતમાંથી મર્યાદિતનો ખ્યાલ કેવી રીતે અસ્તિત્વમાં આવ્યો તો આ જે ચેપ્ટર આપણું છે ભાગીદારી પેઢીની આકારણી એમાં આ મર્યાદિત જવાબદારીવાળી ભાગીદારી પેઢીની આપણે વાત કરવાની આવશે જે આપણે ડિટેલમાં આગળ શીખવાના છે અહીંયા બધાને ક્લિયર થયું ચાલો ભાગીદારી પેઢી કોને કહેવાય બધાને ક્લિયર ભાગીદારી એટલે એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ કે જેઓ બધા દ્વારા અથવા કોઈ એક વ્યક્તિ દ્વારા ચલાવતા ધંધાનો નફો વહેંચી લેવા સંમત થયા હોય અને આ ભાગીદારીમાં જોડાયેલા જે વ્યક્તિઓ છે એમના દ્વારા ચાલતા સંયુક્ત ધંધાને કહીશું આપણે ભાગીદારી પેઢી એના બે પ્રકાર જોયા અમર્યાદિત જવાબદારીવાળી ભાગીદારી પેઢી અને મર્યાદિત જવાબદારીવાળી ભાગીદારી પેઢી ચાલો આગળ વધીએ હવે સમજો કેટલીક વાર શું થતું તો કે આ જે ભાગીદારી પેઢી છે તમારી તો કે ભાગીદારી પેઢી હોય અને ખૂબ સારી આવક કમાતી હોય તો શું સરકાર છોડે એમને સરકારની નજરમાં તમે તરત જ આવી જાઓ કે આ ખૂબ સારું એવું ટર્નઓવર કરે છે આ ખૂબ સારા રૂપિયા કમાય છે ચાલો ટેક્સ લાવો બરાબર તો આપણો નિયમ છે કે કોઈ પણ ભાગીદારી પેઢી હોય અને એની જે કરપાત્ર આવક હોય એના પણ એને ત્રીસ ટકા લેખે ટેક્સ ચૂકવવો પડે બરાબર યાદ રાખજો ભાગીદારી પેઢીએ કેટલા ટકા ટેક્સ ચૂકવવા પડે ત્રીસ ટકા તો માની લો કે કોઈ એક પેઢી છે એને કોઈ વર્ષે લાખ રૂપિયાનો નફો થયો ભાગીદારી ભાગીદારી અહીંયા બે વસ્તુ કે પેઢી પણ અલગ છે અને ભાગીદારો પણ અલગ છે ભાગીદારી પેઢી એટલે મેં તમને જેની વાત કરીએ સંયુક્ત રીતે ચલાવતો ઢંડો અને ભાગીદારો એટલે શું તો કે ભાગીદારીમાં જે વ્યક્તિઓ વ્યક્તિગત રીતે જોડાય છે તો એને કહેવાય ભાગીદાર માની લો કે ચાર પાંચ મિત્રો છે ભાગીદારી પેઢીની જે કરપાત્ર આવક છે એના પર કેટલા ટકા ટેક્સ ચૂકવવાનો થાય ત્રીસ ટકા તો એક ભાગીદારી પેઢીને તો એક વર્ષે દસ લાખ રૂપિયા નફો થઈ ગયો એટલે સરકાર શું કહેશે દસ લાખ રૂપિયા નફો છે ને ચાલો એના ત્રીસ ટકા રૂપિયા ત્રીસ ટકા લાવ તો કરો દસ લાખના ના ત્રીસ ટકા કેટલા થાય તો કરીશું દસ લાખના ના ત્રીસ ટકા રકમ આવશે ત્રણ લાખ બરાબર એટલે આ ભાગીદારી પેઢીએ ટેક્સ કેટલો ચૂકવવાનો ત્રણ લાખ રૂપિયા ભાગીદારી પેઢી તરીકે તમારે ટેક્સ ચૂકવવો હોય તો તમારે ત્રણ લાખ રૂપિયા ચૂકવવા પડે તો આ ભાગીદારી પેઢી વાળા ચાર લાખ બરાબર શું વિચાર્યું એમણે કે આપણે કામ કરીએ શું કામ કરીએ તો કે ભાગીદારી પેઢીને ભાગીદારી પેઢી તરીકે ટેક્સ ચૂકવવો એની કરતાં આપણે એક કામ કરીએ કે આ દસ લાખ રૂપિયા જે નફો થયો છે એ ભાગીદારો વચ્ચે વહેંચી દઈએ હવે માની લો કે આ જે ભાગીદારી પેઢી છે એમાં બે ભાગીદારો હતા એક તો એક્સ નામનો ભાગીદાર અને બીજો ભાગીદાર છે વાય નામનો બરાબર તો હવે સમજો અત્યારે આ વસ્તુ ભૂલી જાઓ દસ લાખ રૂપિયા જે આ ભાગીદારી પેઢીનો નફો થયો હતો હું એ હું મારે સરખા પ્રમાણમાં બે ભાગીદારો વચ્ચે વહેંચવો હોય તો એક્સ અને વાયના ભાગે કેટલો આવે પાંચ પાંચ લાખ બરાબર તો અહીંયા હું લખું છું એક્સના ભાગે આવશે પાંચ લાખ અને વાયના ભાગે પણ કેટલા આવશે તો કે પાંચ લાખ તો હવે ભાગીદારી પેઢીએ શું કર્યું તો કે બધો પોતાનો નફો કોની વચ્ચે વહેંચી દીધો ભાગીદારો વચ્ચે તો હવે જે હું સવાલ પૂછું છું ધ્યાન આપજો હવે હું તમને એવું પૂછું છું કે ભાગીદારી પેઢીનો નફો કેટલો તો કેટલો થશે શૂન્ય ભાગીદારી જે નફો હતો એ તો વેચી દીધા પછી ભાગીદારી પેઢીનો નફો કેટલો તો કે શૂન્ય જો નફો શૂન્ય હોય તો કોઈ ટેક્સ ભરવાનો તો કે ના બરાબર એટલે ભાગીદારી પેઢી તો બચી ગઈ પરંતુ કોણ પકડી પકડાઈ ગયું તો કે આ ભાગીદાર ભાગીદારોની પણ આવક તો થઈ ને તો એની પાસે પણ સરકાર કહેશે લાવ ટેક્સ તો માની લો કે આ પાંચ લાખ છે એના પર તમારે પાંચ ટકા સુધીનો ટેક્સ ભરવાનો તો આપણે કરીએ કે પાંચ લાખમાંથી બે લાખ પચાસ હજાર જતા રહ્યા તો કેટલા વધ્યા તો કે બે લાખ પચાસ હાજર એના પર પાંચ ટકા લેખે કેટલી રકમ થાય તો કે બાર હજાર પાંચસો થાય તો એક્સ ને શું કહેશે ચાલ બાર રૂપિયા લાવ માફ કરી શૂન્ય પરંતુ એના પછીની જે રકમ છે બે લાખ પચાસ હજાર એના પર પાંચ ટકા ટેક્સ લાવ તો એ પણ એક્સ વય પણ કેટલો ભરશે બાર હજાર પાંચસો એટલે બંનેનો ટોટલ થઈને ટેક્સ કેટલો થયો તો કે પચીસ હજાર નહીં સમજ પડતી એકદમ સિમ્પલ છે ભાગીદારી પેઢીનો નફો મેં આશરે બરાબર અહીંયા તમને સમજાવું છું આશરે માની લો કે દસ લાખ રૂપિયા નફો થયો છે તો ભાગીદારી પેઢી તરીકે કેટલો ટેક્સ ચૂકવવો પડે ત્રીસ ટકા લેખે ત્રણ લાખ પરંતુ આ ભાગીદારી પેઢી બોચાર લાખ એને શું કર્યું કે એના જે બે ભાગીદારો હતા એને એનો નફો વેચી દીધો એટલે આનો નફો હવે શૂન્ય એટલે એને તો ટેક્સ ચૂકવવા નહીં પકડાય કોણ કર્યું પેલા ભાગીદાર સરકાર શું કહેશે લાવ પણ કેટલા તો કે બે લાખ પચાસ હજાર સુધી શૂન્ય પરંતુ એના ઉપર જે રકમ છે એના પાંચ ટકા લાવ તો આણે પણ બાર હજાર પાંચસો ભર્યા અને વયે પણ બાર હજાર પાંચસો ભર્યા ટોટલ કેટલા થયા તો કે પચીસ હજાર સારું છે ને બંનેની કમ્પેરિઝનમાં ભાગીદારી પેઢી ત્રણ લાખ રૂપિયા ભરતી હતી અને ભાગીદારો કેટલા ભરે છે પચીસ ઓછો ટેક્સ ભરવો પડે છે બરાબર એટલે બધી ભાગીદારી પેઢી આવું કરવા માંડી તો સરકાર શું કીધું એક દિવસ ઉભા રહો આ તો બધું ખોટું થાય છે અમારા ટેક્સના રૂપિયા અમારી પાસે કેવા આવે છે ઓછા આવે છે સરકારે વિચાર્યું કે આ કાયદો હવે બંધ આવું આપણે કરવાનું નથી આ તમને ફક્ત એક્ઝામ્પલ આપું છું કોઈએ અત્યારે આવું આવું બધું યાદ રાખવાનું નથી બરાબર તો સરકારે શું કીધું સરકાર અકળાઈ ગઈ આવું કરવાનું નથી બીજો એક કાયદો અમે તમને આપીએ છીએ ઉપર કયો કાયદો જોજો જે આપણે આ ચેપ્ટરમાં એપ્લાય કરવાનું છે એ વસ્તુ એમણે લાવીને મૂકી દીધી બરાબર અને જેનું નામ છે બુક પ્રોફિટ શું નામ છે બુક પ્રોફિટ ચાલો આપણે લખીશું અહીંયા બુક

ટેક્સેબલ ઇન્કમ ફ્રોમ બિઝનેસ એટલે કે તમારા જે ધંધાની કરપાત્ર આવક છે બરાબર એને આપણે કહીશું બુક પ્રોફિટ ખ્યાલ આવે છે ટેક્સેબલ ઇન્કમ ફ્રોમ બિઝનેસ મતલબ કે તમારા ધંધાની જે કરપાત્ર આવક છે એને આપણે કહીશું બુક પ્રોફિટ પરંતુ આ જે બુક પ્રોફિટ આવશે એ કેવો હશે તો કે ભાગીદારોનું ભાગીદારોનું મહેનતાણું કાપ્યા પહેલાનો ફરીથી રિપીટ કરું છું બુક પ્રોફિટ એટલે એવી રકમ કે જે તમારી ધંધાની કરપાત્ર હોય બરાબર અને એ બુક પ્રોફિટની રકમ કેવી હોવી જોઈએ તો કે એમાંથી ભાગીદારોનું મહેનતાણું કટ કરેલું હોવું જોઈએ નહીં બરાબર એટલે માની લો કે જ્યારે આપણે દાખલો ગણીશું અને તમને દાખલામાં એવું કીધું હોય કે ભાગીદારીનું મહેનતાણું કાપ્યા બાદ આટલો નફો તો આપણે શું કરી દેવાનું પાછું પ્લસ કરી દેવાનું

પહેલા પણ જે ટેક્સ ચૂકવાનો સરકાર અકળાઈને ના પાડી દીધું કરવાનું નથી હું બુક પ્રોફિટનું તમને જે નિયમ આપું છું એ મુજબ ટેક્સ ભરજો તે નિયમ યાદ રાખવાનો છે દરેક દાખલામાં તમારે બુક પ્રોફિટ શોધવાનો આવશે અને તમારે ટેક્સ પણ શોધવાનો આવશે એટલે આ વસ્તુ હવે મોડે કરવાનું છે હવે પછી જે શીખવાડું છું એ વસ્તુ મોડે કરી જ નાખજો બધા દાખલામાં આવશે જ ફિક્સ જ બરાબર તો શું યાદ રાખવાનું છે તમારે તો કે બુક પ્રોફિટની જે રકમ છે એ રકમમાં રૂપિયા ત્રણ લાખ સુધી સમજો રૂપિયા ત્રણ લાખ સુધીની જે રકમ છે એના પર કાં તો રૂપિયા એક લાખ પચાસ હજાર અથવા તો તમારા બુક પ્રોફિટની જે રકમ આવી છે એ રકમના નેવું ટકા બરાબર આ બંને પૈકી જે રકમ વધુ હોય તે જે રકમ વધુ હોય તે અને શબ્દ કયો છે અને ત્રણ લાખથી વધુ રકમ પર રૂપિયા ત્રણ લાખથી વધુ રકમના સાહીઠ ટકા લેખે તમારે ટેક્સ ભરવાનો બરાબર એ તમારી કહેવાય કરપાત્ર આવક ચાલો ફરીથી બોલું છું બુક પ્રોફિટ આવી જાય તમારા દાખલામાં બુક પ્રોફિટ આવી જાય પછી આપણે શું કરવાનું તો કે એ બુક પ્રોફિટની જે રકમ આવી છે બરાબર એના બે ભાગમાં આપણે ડિવાઈડ કરીશું જે ત્રણ લાખ સુધીની રકમ છે એના એક લાખ પચાસ હજાર અને આ જે રકમ આવશે એના નેવ ટકા બંને પૈકી જે રકમ વધુ હોય તે અને ત્રણ લાખ કરતાં જે વધારે નફો છે એ રકમના કરીશું સાહીઠ ટકા નહીં ખબર પડતી એક્ઝામ્પલ આપું ધ્યાન આપ માની લો કે તમારો નફો થયો છે ત્રણ લાખ પચાસ હજાર સમજો બુક પ્રોફિટની રકમ કેટલી આવી ત્રણ લાખ પચાસ હજાર બરાબર તો આપણે આવું કરીશું કે બુક પ્રોફિટ આવ્યો ત્રણ લાખ પચાસ હજાર આવું આપણે લખીશું બુક પ્રોફિટ ત્રણ લાખ પચાસ હજાર પછી આપણે આવું લખીશું કે બાદ તો કે નંબર એક ત્રણ લાખ સુધીની રકમ પર ત્રણ લાખ સુધીની રકમ પર એક લાખ પચાસ હજાર ફિક્સ જ રકમ લેવાની ત્રણ લાખ સુધીની રકમ પર એક લાખ પચાસ હજાર એક લાખ પચાસ હજાર અને તો કે ત્રણ લાખ પચાસ હજાર તમારો જે બુક પ્રોફિટ આવ્યો છે એના નેવ ટકા તો એના નેવ ટકા કેટલા થાય કરો બધા તો કે ત્રણ લાખ પચાસ હજારના નેવ ટકા કરીશું એટલે રકમ આવશે ત્રણ લાખ પંદર હજાર તો કે આ બંને પૈકી કઈ રકમ વધારે છે તો કે ત્રણ લાખ પંદર હજાર તો અહીંયા લખીશું ત્રણ એ જ વસ્તુ અહીંયા લખેલું છે એક લાખ પચાસ હજાર અને નેવ ટકા વાળી રકમ બંને પૈકી જે રકમ વધુ હોય એ તમારે લેવાની તો આ બંને પૈકી કઈ રકમ વધારે હતી ત્રણ લાખ પંદર હજાર આપણે લઈ લીધા અને બીજા સ્ટેપમાં શું કરવાનું તો કે બીજા સ્ટેપમાં ત્રણ લાખ થી જે વધુ રકમ છે ત્રણ લાખથી જે વધુ રકમ છે એના સાહીઠ ટકા ચાલો તો ત્રણ લાખ પચાસ હજારમાંથી ત્રણ લાખની વાત તો અહીંયા પહેલા પોઈન્ટમાં થઈ ગઈ તો હજુ કેટલા રૂપિયા બાકી તો કે ત્રણ લાખ પચાસ હજાર બુક પ્રોફિટ હતો એમાંથી ત્રણ લાખની આપણે ઓલરેડી વાત કરી દીધી તો હજુ કેટલો નફો વધ્યો તો કે પચાસ હજાર એ પચાસ હજારના કરીશું સાહીઠ ટકા બરાબર ચાલો તો કરો પચાસ હજારના સાહીઠ ટકા કેટલા થાય તો કે ત્રીસ હજાર બરાબર તો આ બંનેનું ટોટલ કરીશું ત્રણ લાખ પંદર હજાર વધતા ત્રીસ હજાર જે રકમ આવશે એ તમારે કહેવાશે કરપાત્ર આવક આવે છે ખ્યાલ બધાને બરાબર એટલે આ મેઇન જો કોઈ ગણતરી હોય તો બુક પ્રોફિટની ગણતરી છે આ ચેપ્ટરમાં બરાબર તમારે કેવી રીતે ગણતરી કરવાની છે શું ગણતરી કરવાની છે બધું તમને નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં હું સમજાવીશ અહીંયા તમને મારે બુક પ્રોફિટ સુધી લાવવાના હતા ભાગીદારી પેઢી કોને કહેવાય કયા કયા પ્રકારની છે અને અત્યારે આપણે શાની ગણતરી કરી રહ્યા છીએ બુક પ્રોફિટ બરાબર ફરીથી બોલી જાઉં છું બુક પ્રોફિટમાં બે નિયમ યાદ રાખવાના છે કે તમારો જે બુક પ્રોફિટ થયો છે એની ત્રણ લાખ સુધીની રકમ પર એક લાખ પચાસ હજાર અને નેવ ટકા બંને પૈકી જે રકમ વધારે હોય એ રકમ લેવાની અને ત્રણ લાખથી જે વધારાની રકમ છે બુક પ્રોફિટમાં ત્રણ લાખમાં ત્રણ લાખ કરતાં જે વધારાની રકમ છે એના સાહીઠ ટકા કરવાના બરાબર અને આ બંને રકમો તમારે લઈ લેવાની ખ્યાલ આવે છે તો ચાલો આપણે અત્યારે અહીંયા સુધી રાખીએ છીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ફરીથી મળીશું થેન્ક યુ